કોરોના સંક્રમણ અને લોકડાઉનને પગલે જામનગરની આરટીઓ કચેરી પણ છેલ્લા બે મહિનાથી બંધ હતી. અનલોક વન અંતર્ગત આજે 4 જૂનથી આરટીઓ કચેરી પુનઃ કાર્યરત થઈ છે. કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. કચેરી દ્વારા મર્યાદિત અરજદારોને એપોઇન્ટમેન્ટ આપી ક્રમશઃ કચેરી બોલાવવામાં આવી રહ્યા છે. એટલે કે સંપૂર્ણ સાવધાની સાથે આરટીઓની કામગીરી પુનઃ આરંભ થઈ ગઈ છે. આજે તારીખ 4 જૂન 2020 રોજથી આરટીઓ કચેરી જામનગરની કામગીરી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કોવિડની પરિસ્થિતિઓમાં સંક્રમણનું જોખમ વધે નહીં તે મુજબનું આયોજન સારું. આપણે કચેરીના જે 2 પ્રવેશદ્વારો હતા તે પૈકીનો 1 પ્રવેશદ્વાર અત્યારે બંધ રાખેલો છે અને માત્ર 1 જ પ્રવેશદ્વારથી અરજદારો અને મુલાકાતીઓને આપણે કચેરીમાં પ્રવેશ આપીએ છીએ. અને પ્રવેશદ્વારના એન્ટ્રન્સમાં જ આપણે એમના સેનિટાઇઝેશનની અને એમના થર્મલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા રાખેલી છે. વધુમાં આ અરજદારો જે તે વિન્ડો ઉપર પોતાની કામગીરી કરવા માટે આવતા હોય ત્યાં આ અરજદારોના માટે ફૂડ સર્કલ પણ કરેલા છે અને સામાજિક અંતર જળવાય તે મુજબની આગોતરી વ્યવસ્થા આપણે કરેલી છે. વધુમાં અત્રેની કચેરીના GSF સિક્યુરિટી ગાર્ડના મારફતે આ જે પણ કોઈ અરજદારો કચેરીમાં આવતા હોય અથવા મુલાકાતીઓ આવતા હોય તેઓના ટોળા ન થાય, તેઓ એમના મોં ઉપર માસ્ક બાંધેલું રાખે તે માટે રૂટીન પેટ્રોલિંગ કોન્સ્ટન્ટ ચાલુ રાખેલું છે, જેથી કચેરીની અંદર ટોળું ન થાય અને સાથે કોવિડના સંક્રમણની શક્યતાઓ પણ ઘટે આ મુજબની આપણે વ્યવસ્થા કરેલી છે. વધુમાં જે ટેકનિકલી કામગીરી છે, ટેકનિકલી કામગીરીમાં એક સાથે કચેરીની અંદર બહુ વધુ સંખ્યામાં અરજદારો ન આવી જાય તે માટે ઉચ્ચ કક્ષાએથી સિસ્ટમમાં એપોઇન્ટમેન્ટ બેઝ કામગીરીની સૂચના આપવામાં આવેલી હોય. અત્યારે આરટીઓ કચેરીમાં જે પણ કામગીરી માટે આવવાનું થતું હોય તો એમાં મોટાભાગની સેવાઓ જે છે એમાં અપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત બનેલી છે, તો એપોઇન્ટમેન્ટ સાથે જ કચેરીમાં આવવાનું રહેશે.